નમસ્કાર, મારો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છ જિલ્લાના ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં નગરપાલિકા આખા શહેરમાં કચરાનું ડમ્પિંગ ગુરુકુળ વિસ્તારમાં કરે છે, જેના કારણે કે આખા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે, જેના લીધે રોગચાળો ફાટી નીકળેલ ગુરુકુળ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેના રહેવાસીઓએ નગરપાલિકાને 3 દિવસનું અલ્ટિમેટ આપેલ કે તમે આ ગંદકી દૂર નહીં કરો તો અમારા વિસ્તારની મહિલાઓ કચરો નગરપાલિકાના ગેટ ઉપર આવી નાખશે. જ્યારે આ વાત નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ સાથે વાત થતાં તેમણે જણાવ્યું કે 5 થી 6 દિવસમાં કચરાનો નિકાલ કરી આપીશ તેવી બાંહેધરી આપી તો સાંભળીએ લો. આવો તો સાંભળીએ સ્થાનિકોના મળે. किरण गोयल, क्या तकलीफ हो रही है? तकलीफ यही है, जैसा कि आप देख रहे हो कि पीछे पूरे ग्राउंड को डंप यार्ड बना दिया गया है. सुबह सुबह 7 बजे उठ के कचरे की गाड़ी वाला आता है, हम सब उनको कचरा देते हैं घर से, महिलाएं निकल निकल कर, और वो सारा कचरा इकट्ठा कर यहाँ इस ग्राउंड में डाल दिया जाता है. तो कचरा इकट्ठा करके देने का कोई मतलब ही नहीं है ना. सफाई अभियान के नाम पर औरतों को सिर्फ ठगा जा रहा है. ये सारा कचरा जगह जगह से इकट्ठा करके एक जगह यहाँ कर दिया जा रहा है. ये हार्ट ऑफ द टाउन कहलाता है ये एरिया, और ये एकदम सेंटर में कचरा डाला हुआ है. चारों तरफ कहीं स्कूल है, हॉस्पिटल्स है, ये रेसिडेंशियल एरिया है. रेसिडेंशियल एरिया के बीचों बीच इस तरह से कचरा, इसकी वजह से कितनी बीमारियां फैल रही है. कोई घर ऐसा नहीं है जिसमें डेंगू नहीं फैला हुआ हो, घर घर बीमारियां फैली हुई है. तो कचरा इस तरह से फेंकने का कोई मतलब ही नहीं है ना. तो हम यही चाह रहे हैं कि 2 दिन के अंदर अंदर ये कचरा सारा उठाया जाए, वरना हम पर्सनल अपनी गाड़ियां करके ये सारा कचरा जो है नगर पालिका के सामने ही डलवाएंगे. यहाँ फेंकना है तो घर से बाहर क्यों निकाले? और यहाँ फेंकना है तो फिर हम घर से बाहर ऐसे ही फेंक देंगे ना. नहीं, हमारे घर में ज्यादा सुरक्षित रहेगा कचरा. में मार नाम मूरजी गोपाल भाई गढ़वी से गुरुकुल विस्तार नी अंदर रहूँ छूँ. गुरुकुल यूथ क्लब में मीडिया चेयरमैन तरीके जवाबदारी से, अने हमणा अमार अहीं गुरुकुल विस्तार एटले पोस विस्तार कहवाय. आखा गांधीधाम नी अंदर सौथी वधारे जो टैक्स फाड़ो जातो हशे तो गुरुकुल विस्तार नी अंदर थी जाय छे. अहीं अत्यारे डम्पिंग नो प्रश्न मेन छे, જે અહીંયા હમણાં 2-2 મહિનાથી અહીંયા ડમ્પિંગ એટલો ચાલુ કર્યો છે. અહીંયા કચરો અહીંયા જો આપ સામે જોઈ શકો છો એવો ડમ્પિંગ ચાલુ કર્યો છે. અને અહીંયા તમે આ બાજુ કેમેરો જરા ફેરવો, જો આ ડમ્પિંગ તમને દેખાશે જ્યાં નરેન્દ્ર મોદીજી અત્યારે વાત કરી રહ્યા છે કે સ્વચ્છ ભારત અભિયાન, જે લોકો નિરોગી રહે. તો આ ગુરુકુલ વિસ્તારની અંદર એટલી બધી સ્કૂલો આવેલી છે, અહીંયા હોસ્પિટલો આવેલી છે, અહીંયા મોટા મોટા મોલ આવેલા છે, અને 100 મીટરની અંદર ખાસ કરીને પોલીસ ક્વાર્ટર અને પોલીસ ચોકી પણ આવેલી છે. અહીંયા અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 5 થી 7 હજાર લોકોની અવર જવર છે. આ નાના નાના ભૂલકાઓ અહીંયા સ્કૂલોમાં ભણે છે, તે બધા અત્યારે બીમારીના શિકાર છે. અત્યારે મોટામાં મોટો પ્રશ્ન આખા ગુજરાતમાં ડેન્ગ્યુનો છે, અને એના ઉપરથી આ નગરપાલિકા એવો અમારા ઉપર આ કરી રહી છે, જાણે આ લોકો હરેક બીમાર થાય એવું અમને લાગી રહ્યું છે. અત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર અહીંયા ગુરુકુલ વિસ્તારના લોકો ભેગા થયા છે. નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆતો કરેલી છે, સ્વચ્છતા અભિયાન માટે રજૂઆતો. સ્વચ્છતા અભિયાન જ્યારે ચાલુ કરવામાં આવ્યો ત્યારે બી અમારા ગુરુકુલ યુથ ક્લબનો મોટો સહયોગ અને ફાળો રહ્યો છે, અને ઝાડવા બી એટલા બધા વાવેલા છે કે હરિયાલી રહે અને સફાઈ રહે એ માટે અમે દર વખતે અને ખાડા પણ અમે જાતે કરી અને ઝાડવા વાવીએ છીએ, અને ઓછામાં ઓછા 300 જેટલા ઝાડવા અહીંયા વાવી લીધા છે. અને ઘણા બધા એવા પ્રશ્ન છે જે નગરપાલિકામાં રજૂઆત કરી એ લોકોએ નથી કર્યો, અમે લોકફાળો કરી અને અમે જાગૃત થઈને પોતાની રીતે કરી નાખેલો છે. હવે આ ડમ્પિંગ વિસ્તાર આ એવો મોટો પ્રશ્ન છે કે 2-5 હજારનો પ્રશ્ન છે નહીં, નકર અમે પોતે જાતે કરી લઈએ. આ તમે જોઈ શકો છો, અને આ 3 દિવસની અંદર જો આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે આલશું. અને હમણાં બહેનોએ પણ રજૂઆતો કરેલી કે આ જ કચરો નગરપાલિકાની સામે જ રાખવામાં આવશે એવી પણ અમે ચીમકી આપી રહ્યા છીએ. કારણ કે અહીંયા આરોગ્ય સુરક્ષિત નહીં રહે તો અમે કઈ રીતે રહી શકશું? લોકોના અહીંયા બહાર દરવાજા ખોલી નથી શકતા, એટલી બધી સંખ્યામાં અહીંયા અવર જવર છે, તે છતાં આવી બુરી હાલત છે. તો મહેરબાની કરીને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસ